બીજેપી અસ્મિતા સહિત તમામ માધ્યમો ઉપર આપ સતત અહેવાલ જોતા રહ્યા છો તમામ નાના મોટા શહેરોની અંદર રઝળતા ઢોરના કારણે અનેક અકસ્માત થાય છે અનેક લોકોના જીવ ગયા છે પરંતુ કોઈના પેટનું પાણી નથી હલતું એકત્રીસ માર્ચની એ રાત રખડતા ઢોર નિયંત્રણ કાનૂન સરકારે પાસ કર્યો વિધાનસભાની અંદર પાસ કર્યો મોડી રાત સુધી આપણા ધારાસભ્યો જાગ્યા લાબુ મંથન થયું બિલ પાસ પણ થયું છેલ્લે શું થયું બિલ સ્થગિત કરાયું હવે એ બિલ સ્થગિત કરાયું છે તેને રદ કરવાની માંગણી થઈ રહી છે પણ કોઈની પાસે નથી ઈલાજ કે બિલ સ્થગિત થયું કે રદ થશે મારો ગુજરાતનો નાગરિક જે કર ભરીને શહેરમાં રહે છે એનો જીવ જાય છે તેના માટે જવાબદાર કોણ કોર્પોરેશન બતાવે નગરપાલિકા બતાવે અમે તમામ લોકો ટેક્સ ભરીએ છીએ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે કોને વળતર આપ્યું ક્યારે વળતર આપ્યું એક કિસ્સો સરકાર બતાવી દે જ્યારે સામાન્ય કોઈ દુર્ઘટના થતી હોય છે તો મુખ્યમંત્રી રાહત ફંડ સહિતની અલગ અલગ યોજનાઓમાંથી વળતર મળતું હોય છે શું અમારો એ જ વાત કે તમે રઝળતા ઢોર ઉપર અંકુશ નથી લગાવી શકતા અને અમે શહેરમાં રહીએ છીએ આ કેમ આક્રોશ છે આક્રોશ નું ખાસ કારણ છે ચાર થી પાંચ દ્રશ્યો બતાવી છે એક એક દ્રશ્ય જોજો આપ વડોદરાનું દ્રશ્ય જોજો આજનું વડોદરામાં એક ગાય ની અળફેટે એક યુવક અમદાવાદ ની અંદર એક દીકરી રજળતા ઢોરની અળફેટે ચડે છે છ છ ફ્રેક્ચર થાય છે બનાસકાંઠાના આ દ્રશ્યો જોજો બનાસકાંઠાના હરુવાન ટેકરી ના દ્રશ્યો અગિયાર તારીખના છે ત્યાં એક વૃદ્ધનું મોત થયું છે સાંડના આતંકના બીજા દ્રશ્યો આપ જોઈ શકશો મહીસાગરના આ આ સ્થિતિ છે છે શહેર આપણે કોઈ નક્કર વ્યવસ્થા નથી કરી અને માત્રને માત્ર આપણે વાર્તા કરીએ છીએ સ્માર્ટ સિટીની ભાઈ સ્માર્ટ સિટી નથી જોતું અમારે શહેરમાં સારું જીવન જોઈએ છે અમારે સુરક્ષિત જીવન જોઈએ છે અમે જે બાઇક લઈને નીકળીએ છીએ ને એના એક એક સ્કવેર પાર્ટ એક્સાઇઝ ભરેલા હોય છે એનું રજીસ્ટ્રેશન કરાવીએ છીએ એનો ટેક્સ ભરીએ છીએ શહેરમાં રહીએ છીએ શિક્ષણ વેરો ભરીએ છીએ અમે કેમ હકદાર નથી સુરક્ષિત જીવનના કેમ પ્રશાસનની જવાબદારી નથી અમને સુરક્ષા પૂરી પાડવાની અમદાવાદ રાજકોટ જામનગર ભાવનગર સુરેન્દ્રનગર જામનગર જુનાગઢ અમરેલી નાના મોટા તમામ શહેરો જોઈ લો

વડોદરાના એનિલનો શું વાંક હતો સત્તર વર્ષના દીકરાનો આ જોવાબ આંખ ગઈ છે આ દીકરાની આજે આંખ આંખ ગઈ છે કોઈની પાસે જવાબ નથી આ દીકરાની આંખ ગઈ છે એનો પરિવાર આજે વડોદરાથી આ દીકરાને ઓપરેશન કરાવવા અમદાવાદ લઈને આવ્યો છે એવી જ રીતે અમદાવાદના દ્રશ્યો જોજો છ મેના રોજ છ મે શુક્રવારના રોજ નિકોલની અંદર મમ એક યુવતી આ દીકરી મામાના ઘેર જઈ રહી હતી રજળતા ઢોરની અડફેટે આવી આ વિડીયો જોજો એના એના હાથે છ છ ફ્રેકચર છે આજે કેમ ભાઈ કેમ એનો અધિકાર નથી શહેરમાં રહેવાનો આ જોઈ શકો છો આ દીકરીની ફાઇલ તસવીર અને અત્યારનો વિડીયો આ સ્થિતિ માટે જવાબદાર કોણ તમામે વિચારવું પડશે બહુ થઈ ગઈ વાર્તાઓ હું પણ બહુ બોલી લીધું અને ફરીથી કહીશ જનતા બોલશે ને એટલે તમામે જવાબ આપવો ભારે પડશે જનતા બોલશે એક દિવસે અને શરૂઆત હવે થઈ ચૂકી છે જે દીકરાએ આજે આગ ખોઈ છે તેના પિતા નીતિન પટેલ હેનિલના પિતા નીતિન પટેલનું દર્દ જોજો અને ગુનેગાર કોણ છે એ જાણજો

છતાં સમજવું જરૂરી છે કોઈક તો દોષી છે કંઈક તો કમી છે ને સુધારવી પડશે અમે સરકારને જાણીએ છીએ એટલે સરકાર કહીએ માત્ર વાર્તાઓ પોકળ વચનો ન હોય શકે બિલ લાવ્યા બિલ સ્થગિત કર્યું ભાઈ સ્થગિત કરવું હતું તમારી દલીલો ખોટી હતી તો એ ધારાસભ્યો કયા અધિકારથી વિધાનસભામાં વાત કરેલી કે આ બિલ સાચું છે કાનૂન સાચો છે એનો મતલબ બિલના સમર્થનની અંદર વાત કરવાવાળા ધારાસભ્યની વાત ખોટી હતી એ ખોટો પક્ષ મૂકી રહ્યા હતા અને જો બિલ ખોટું હતું તો લાવ્યા હતા શું કરવા કેમ આયોજન પ્રોપર નહોતું થયું કેમ પશુપાલકો સાથે વાત પહેલા નહોતી થઈ કેમ પહેલા ચર્ચા નહોતી થઈ એક વર્ષથી સતત તમે અમને આશા બતાવી રહ્યા છો દર વખતે વાતો કરો છો વિકાસ મંત્રાલય ખુદ મુખ્યમંત્રી પાસે છે જવાબ 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 આપવો 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 પડશે 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 આ દીકરાને જે દીકરીના બે હાથ ગયા છે એને જવાબ આપવો પડશે બનાસકાંઠામાં વડીલ ગયા છે ને એમના પરિવારને આપવો પડશે જવાબ અને ક્યારે કોઈ એ વિચાર્યું નથી કે આ પ્રકારે જે ઘાયલ થાય જેનો કોઈ વાંક નથી એને સરકાર તરફથી શું આપવામાં આવે છે કેમ નહીં કેમ અમે તમારો ઇન્ડિવિજ થઈએ છીએ એટલે વોટ બેંક નથી એટલે નહી હા એ જ હકીકત છે મારી સાથે જોડાયા છે પ્રગતિબેન થોડીક વારમાં જોડાશે ભવનભાઈ ભરવાડ જોડાશે માલધારી નેતા છે ભારતીય જનતા પક્ષના પણ નેતા છે સ્વેજલ વ્યાસ છે સામાજિક આગેવાન છે સગ્રામભાઈ ભરવાડ છે પૂર્વ ચેરમેન ગોપાલ વિકાસ બોર્ડ

મને તમારી બીક લાગે છે મને કોઈ શક્તિશાળી માણસ ની બીક તારી તાકાત જેટલી છે ને એટલી કોઈની નથી હા એટલે અમને કોઈ પછા મજબૂત માણસો આવે ને તો બીક નથી લાગતી એટલે થોડું બુદ્ધિ અમારામાં ઓછી હોય એટલે થોડું સહન કરી દેજો રોનકભાઈ વાત રહી ભારતીય જનતા પાર્ટી સરકારની આમાં સરકારના કોઈ જે મુખ્યમંત્રી છે કે શહેરી વિકાસ મિનિસ્ટર હોય કે કોઈ બીજા ધારાસભ્યો હોય એ કોઈ ગાયો કંઈ રોડ ઉપર મૂકતા નથી એ અમારા સમાજવાળા જ મૂકે છે અમારા સમાજવાળા જ મૂકે છે રબારી અને ભરવાડ એ લોકો શું કરે છે કે ખૂંટડા હોય એટલે આખલા એ આખલાઓને છૂટા મૂકી દે એટલે ચરી હાજે ઘરે આવી જાય પણ ખરેખર આ વાત છેલ્લા સાત વર્ષથી ચાલે છે હું જ્યારે પશુપાલનમાં ચેરમેન હતો ત્યારે અમને વિજય રૂપાણી સાહેબે કહ્યું કે તમને અમદાવાદની ચારે બાજુ તમને હો એકર જમીન આપી દો અને ખૂંટડા બુટડા ત્યાં રાખો વધારા ઢોર ત્યાં રાખો પણ પછી જીરો થઈ ગયું હવે આયા અમારા સાહેબ ભાઈ ભૂપેન્દ્રભાઈ 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 સાહેબ આયા હવે એજ્યુકેટેડ માણસ છે હવે એને આ ગાયો સાથે કોઈ લેવાની વાત નથી પણ જે આમે ભરવાડ રબારી આગેવાન જે ભારતીય જનતા પાર્ટીમાં છીએ એને લેવા દેવા છે વાત એટલી જ છે કે જે આગેવાનો રજૂઆત કરવા ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પાસે આવે છે ને એને કોઈને ગાય ભેંસ નથી મારી પાસે છે બે ગાય અને એક ભેંસ એ હું બાંધી રાખું છું ને એને બદામ ખવડાવું છું મારી મારી શરીર સારું નથી એટલે અને બધો સારો ખોરાક ખવડાવું છું અને રોજ દહ દહ લીટર એક એક ગાય ને એક ભેંસ દૂધ આપે છે અને એનાથી આ કોરોના કોરોનાને કોરોનાને ફંગસમાંથી હું બચી ગયો છું પાંચથી ચાલીસ કિલો વજન મારું ઓછું થઈ ગયું હતું અત્યારે મારું વજન દસ કિલો વધી ગયું છે કહેવાનો મારો પાવર છે ગાયોનો અને ભેંસોનો હવે એ એ વાત એ છે કે જે દૂધ નથી આપતા જે પશુઓ અને અમુક દૂધય આપે છે આ લોકોને માલધારીઓ છૂટા મૂકી દે છે એટલે કોઈ સરકારનો વાંક નથી વાંક અમારા વાળાનો જ છે કે જેને બધાને ગામડા છે તો જે ખૂંટડા છે કે વકીલી ગાય હોય કે ભેંસ હોય તો ત્યાં એના હગાવાલાને ત્યાં મૂકી આવે ને ખ્યાલ આવ્યો નહીં એના હગાવાલાને ત્યાં મૂકી આવે તો એ લોકો રાખે પણ આ તો આ તો બધું છૂટું જ મૂકી દે છે એટલે અમદાવાદમાં કે ગુજરાતના કોઈ પણ શહેરોમાં કોઈ બીજાનો વાંક નથી અમે સાવકાર નથી અમારા સમાજના જે ગરીબ માણસો છે કે જેની પાસે ચારાના પૈસા નથી એવા લોકો જ આને છૂટા મૂકી અને એને ચડાવે છે અને હાજે એને ઘરે બોલાવે છે ભવાનભાઈ એટલે મારો બીજો વધારાનો કોઈ કહેવત નથી જી ભવાનભાઈ જુઓ મને પાક્કો ભરોસો છે કે ભવાનભાઈ પાસે આનો ભાઈ પાસે આનો ઉકેલ હશે અને હું કેમ સરકારને કહું છું ભવનભાઈ મેં તો સરકારને ઓળખીએ ને આ છે એટલે તમારી જોડે ઉકેલા છે હા પણ હું સરકારમાં જ છું રોનકભાઈ હું સરકારમાં જ છું આ તમે રોજ બૂમો પાડો છો અમે બધું સાંભળીએ છે આ મારું પાંત્રી કિલો ઘટી ગયું એમાંથી દસ કિલો વધ્યું આ બીજું નથી ઘટતું એ રોનકભાઈના કારણે નથી આવું ના કરશો આવું ના કરશો વાત કરો તમે બૂમો પાડો સરકારને ગાળો બોલો નહીં નહીં અરે આ સરકારને ગાળો બોલો એટલે અમારાથી રહેવાતું નથી ભવનભાઈ ભવનભાઈ ઉકેલ તો કહી દો ના મુક્યા આવે તો સરકારે એક મહિનો રાખી એની હરાજી કરી વેચી નાખવા જોઈએ સાથે જોડાયા બદલ ખુબ ખુબ બીજી વાત છો વડીલ દીકરા થી ક્યારે ના ડરે આપનો ખૂબ ખૂબ આભાર ભવનભાઈ મારી સાથે કિરણભાઈ પણ જોડાયા છે સંગ્રામભાઈ પણ જોડાયા છે સંગ્રામભાઈ ભવાનભાઈએ સ્પષ્ટ કહ્યું કે દૂજણું જાનવર નથી હોતું એટલે એને ખુલ્લું મૂકી દેવામાં આવે છે ખાસ કરીને આ જે પણ મેં ઇન્સિડન્ટ બતાવ્યા જવાબદાર કોણ હવે ભવાનભાઈ અમારા વડીલ છે એમણે જે જવાબ આપ્યો ને એ જવાબ સરકારનો બંનેનો ગોળ ગોળ જવાબ છે છેલ્લા સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સત્યાવીસ વર્ષના શાસનની અંદર એમણે જે વ્યવસ્થા કરવી જોઈએ એ નહીં કરવાના કારણે સિટી વિસ્તારમાં નંદીઓ બી રોડ પર આવ્યા અને ગાયો બી રોડ પર આવી જે અમદાવાદ માનો કે ભવાનભાઈનો જ દાખલો આપું કે એમની જે ગોકુલ હોટલ છે એ પછીનો જેટલો બી વિસ્તાર રહ્યો ગામડાનો એ બધો જ સિટી બેલ્ટમાં જોડાઈ ગયો એ સિટી બેલ્ટમાં જોડાયા પછી એ જે ખૂંટડા અને ગાયો હતી જાય ક્યાં એવા એની અંદર સરકાર જવાબદાર નથી તો કોણ જવાબદાર છે સરકાર જ જવાબદાર છે અથવા તો સરકારે એની માટે કોઈક નક્કર યોજના બનાવવી જોઈએ બોમ્બેની આરે કોલોની જેવી અત્યારે રજવાડી રાજા રજવાડા હતા ત્યારે બી ગાયો હતી અત્યારે બી છે નવાબો હતા ત્યારે બી હતી ને અત્યારે છે તો ગાયોના માટે સરકારે છેલ્લા સત્યાવીસ વર્ષમાં કોઈ જ નક્કર પગલાં ભરેલ નથી એટલે સરકાર જ જવાબદાર છે અને સરકારના લોકોએ એનો જવાબ પ્રજાને બી આપવો જોઈએ

આ દુર્ઘટના થયેલી છે હા અમે બી જાણીએ છીએ દુર્ઘટના છે અને અમને બી દુઃખ થાય છે કોઈના પણ વ્યક્તિને વાગે કોઈની દીકરીને વાગે કોઈને બહેનને વાગે કોઈને ભાઈને વાગે અમને માલધારીને બહુ દુઃખ થાય અને અમે એ લોકોને મળતા બી હોય છે પણ આમાં તમે એ વિડીયો વડોદરાનો વિડીયો તમે જોતા હોય તો પેલો ભાઈ ડિવાઇડર ઉપર ઉભો છે એ પેલી ગાયને ભગાડે છે ને પેલો ભાઈ ત્યાં બાઇક લઈને આવે છે તમે સમજો

અને બીજું વાત હું તમને વારંવાર એ માટે કહું છું કે તમે જે વારંવાર રિપીટ કરો છો ને એમાં એવું થાય છે ગાય માતા માટે લોકોને હિંસક લાગે છે ગાય માતા અને ગાય માતા એ વસ્તુ છે જેમાં તેત્રીસ કરોડ દેવી દેવી દેવતાનો વાસ છે અને ગાય તો એવી વસ્તુ છે કે એનું છાણ એનું ગૌમૂત્ર દરેક વ્યક્તિના ગંગાજળ જેવું કહેવાય એ કામમાં આવે છે અને સવાર ઉઠે ને આપણે હિન્દુ ધર્મમાં લોકો ગાયના સગન લેવાનું સમજે ગાયની પૂજા બધા કરે જ છે એમાં કોઈ ડાઉટ નથી અને ગાયના પહેલી સવારે રોટલી બી ગાયની નીકળે છે તમે સમજો અને અમે બીજી વાત એવી છે

ના સ્પેર મળે એમાં તપાસ કરવામાં આવી તો એમાં મ્યુનિસિપાલિટીની ટીકાઓને લગાવી લીધી ત્યારે ખબર પડી આ ગાયને કતલ કરવામાં આવી છે જેના રાજમાં ગાય સુરક્ષિત ના હોય ભાઈ સુરક્ષિત ના હોય બેન સુરક્ષિત ના હોય એમાં શું ગાય સુરક્ષિત રહેવાની વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે તમે અમને વિકલ્પિક વ્યવસ્થા કરી આપો ને અમે નથી ઇચ્છતા કોઈનો બેન કોઈને કોઈને વાગે ઈચ્છતા નથી અમે શહેર છોડીને ગામડે જવા માટે તૈયાર છીએ પણ સરકાર બેરી છે સરકારને કેવલ આ બિલ શેના માટે લાવે છે આપ કહો છો ને બિલ કેવલ ગૌચર પચાવવા માટે ગૌચર એમના મિલિયો ઉદ્યોગપતિને આપવા માટે બીજું આ બિલ લાય એનાથી કેવલમાં કેવલ માલધારીઓ પર એક દબણ ગુજાવવામાં આવે છે ઇન્સ્પેક્ટર રાહ લાવવામાં આવશે માલધારીઓ ગાયો ના રાખે અને ગાયો રોડ ઉપર આવે અને ગાયો કસાઈઓને આપવામાં આવે આજે આ સાબિત થાય છે કે એમના રાજમાં કસઈઓ બિંદાસ છે કસઈઓને ગાયો આપવામાં આવે એ માટે આપણે બિલ લાવે છે બાકી કોઈનું જનતાનું આ લોકોને એક બી ટકા હિત નથી

રોનક ભાઈ થી બીક લાગે છે પરંતુ હકીકત ની વાત એ છે કે ગુજરાતની કરોડો જનતા ને રોડ પર લાગે છે વાત કરીએ ફક્ત છેલ્લા પાંચ વર્ષની અંદર ત્રણસો ને બત્રીસ ગાયને કારણે એક્સિડન્ટ થયા છે પશુને કારણે એક્સિડન્ટ થયા છે અને પશુ ફક્ત કોઈ બે ધર્મ કે બે જાતિના લોકો નથી રાખતા તમામ ધર્મના લોકો રાખે છે મુસ્લિમ પણ રાખે છે બધા રાખે છે વાત પશુની કે એની નથી વાત એ છે કે ગૌચરની જમીન વડોદરા શહેરમાં જેટલી પણ ગાયો ફરે છે એ બધી ગાય મેયર ની કહેવાય કારણ કે મેયર એની વ્યવસ્થા કરવી જોઈએ કે એ ગાયને ક્યાં મૂકવાની ક્યાં રાખવાની અને ક્યાં એની જમીન છે દરેક ગામડામાં પહેલાના જમાનામાં જયારે હતા કે ગૌચર જમીન આપવામાં આવી હતી એ તમામ ગૌચર ની જમીન ઉપર આજે ઉદ્યોગપતિઓની સ્કૂલો છે ઉદ્યોગપતિઓના એ છે અને કારખાના લાગી ગયા છે દરેક જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ થયું છે આ ધારાસભ્યોના સગા સંબંધીઓએ આ વસ્તુ નાખી છે આ ધારાસભ્યો પર આપણે કઈ રીતે આશા રાખીએ કે એ લોકો બિલ લાવશે જેનાથી વડોદરા કે અન્ય શહેરોમાં જે રીતે

મરી મરી ગયો ગાય પણ ને એના 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 કારણે ફાધરે કરી દીધું બે છોકરા રોડ પર આવી ગયા બેરી ઘર છોડીને જતી રહી આખું પરિવાર રોડ પર આવી ગયો ફક્ત એક વસ્તુ નથી હોતી કારણે તમામ જગ્યા પર જોવા જાવ તો અમે બહુ બધી જગ્યા એવા બહુ બધા કિસ્સા છે અમારા શહેરના દર વખતે અમે રજૂઆત કરીએ છીએ આ ગાય કોઈ પશુપાલકની નહોતી આ ગાય હતી મેયરની મેયરની જવાબદારી હતી કે ગાય માટેની જગ્યા જે ફાળવી છે તો એ ગાવને ત્યાં સ્થળાંતર કરે ગાવને ત્યાં મોકલે પશુપાલકોની જમીનો તમે હડપી લીધી હવે એવું કહો છો કે ગાય રોડ પર ના ન જોઈએ એક બાજુ દબાણ કરો છો ગાય પાલકો ગાય પકડવા જ્યારે આવે એની પહેલા ઇન્ફોર્મ કરી દો છો આ બધી વસ્તુને આ જે ભારતીય જનતા પાર્ટીની જે વોટ બેંકની જે રાજનીતિ છે અમને એમનો ખાસ વિરોધ છે સિસ્ટમ હોય જોઈએ અમે વેરા ભરે છે અમે વળતર ભરે છે અમને સુવિધા જોઈએ છે અમને રોડ પાણી ગટર સાથે સારા પશુપાલક ને મૂકવાની પણ વ્યવસ્થા જોઈએ છે આ તમામ વસ્તુ માટે અમે લોકોએ સરકાર બનાવી છે ખોબે ખોબા વોટ કઈ બીગ બીવડાવવા માટે કે તમને જવાબ આપવા માટે મીડિયાના તમને બીગ લાગતી હોય તો આ ખોટી વાત છે તમારે જવાબ આપવો જોઈએ તમારી સત્તામાં તમારા રહેલા અધિકારીને મુખ્યમંત્રી બદલાઈ ગયા આ મુખ્યમંત્રી તો ગાય જોડે લેવા દેવા નથી આ કઈ સૌભાગ્ય વાત છે કોઈને પણ લેવા દેવાના આપે તમે સત્તામાં છો તમારી જવાબદારી છે કે ગાયને પણ કેમ નુકસાન થાય ને જે પણ લોકો એવું સમજે છે કે આ ગાય ને લીધે વડોદરા શહેરમાં કેટલી બધી ગાય અઠ્યાવીસ લોકો ગાયને કારણે મૃત્યુ થયા છે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણસો ને બત્રીસ ગાયો ને લીધે એક્સિડન્ટ થયા છે હાથ પગ માથું આંખ બધું ફૂટ્યું છે આ વસ્તુને લીધે તો આ તો ફક્ત શહેર વડોદરાની વાત થઈ આખા રાજ્યમાં જોવા જાવ તો બહુ મોટો આંકડો નીકળે છે અને જેના જવાબદાર જે તે અધિકારી જે શાસન પર બેઠા છે એ છે અને શહેરના મેયર ની જવાબદારી આવે છે કે એ લોકો સારી સુવિધા અને ફેસિલિટી આપે આજની તારીખમાં જે કઈ બાળકને કાલે વાગ્યું છે એની આંખ ફૂટી ગઈ અમે મેયર ને સાહેબ ને પણ કીધું કે સાહેબ તમે એક દિવસ આંખ વગર એક આંખ બંધ કરીને રહો તો તમને ખબર પડશે કે એ બાળકનું આ જીવન કેવી રીતે આજે મારો હાથ છે તો કોકની દેન છે પરંતુ કઈક ને કઈક સરકારના પાપને કારણે આવા હદસંખ્ય લોકો છે કે જેને કારણે આવો ભોગ ગુજરાતની જનતા બની રહી છે અને એને જવાબ આપવાના બદલે દૂર ભાગી રહ્યા છો સિસ્ટમમાં સુધારા કરવાના બદલે બહાર ભાગી રહ્યા છો આ કઈ રીતની સરકાર છે કઈ રીતનો સિસ્ટમ છે અમને કોની પાસે ન્યાયની વાત કરીએ જે લોકોએ તો ગૌચરની જમીનો વેચી દીધી તો આ તદ્દન સાહેબ અમારા રીતે તો આ બહુ જ ખોટી વાત છે આપ જોડાય રહેજો મારી સાથે ડોક્ટર વલ્લભભાઈ કથેરિયા જોડાયા છે વલ્લભભાઈ આપ કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન છે ગૌ ને આપનાથી વિશેષ કદાચ જ કોઈ પ્રોપરલી સમજી શક્યું હશે જે ટ્રેડિશનલ વાત તો આપ શું માનો છો આ સ્થિતિ માટે જવાબદાર કોણ અને જે બિલ સ્થગિત થયું જે સ્થગિત કરવું કેટલું જરૂરી હતું અને પહેલા એ ચર્ચા કર્યા બાદ લાવવું કેટલું જરૂરી હતું જી રોનકભાઈ આ પ્રશ્નને એક સર્વાંગીણ રીતે વિચારવાની આવશ્યકતા છે જે રીતે રખડતા ઢોરને ત્રાસની વાત થઈ તો ગુજરાત સરકાર સાચા અર્થમાં સંવેદનશીલ બનીને અનેકવિધ ઉપાયો કરવા માટે પ્રયત્નશીલ છે જ આપને જાણીને આપને ખબર પણ હશે કે હમણાં છસો કરોડ રૂપિયા જેટલું બજેટ આ માટે થઈને કે જે ગૌશાળા પાંજરાપોળોમાં કે રખડતા ઢોર માટે એમાં પચાસ કરોડ શહેરી વિસ્તાર માટે પચાસ કરોડ ગ્રામ્ય વિસ્તાર માટે અને પાંચસો કરોડ રૂપિયા બાકીના બધા જે પાંજરાપોળો જ્યાં ગૌશાળાઓમાં આ પ્રકારના બિનવારસી જે પશુઓ રહ્યા છે એના માટે ફાયદવું છે વાત આવે છે બે રીતની એક આવે છે કે ખરેખર રખડતા ઢોર કોને કહેવા આખલા છે ખૂટિયા છે કે જેના કોઈ માલિક નથી એવા ખૂટિયા એક વાસ એવા ખૂટિયા કે એવો ગૌવંશ એક છે અને બીજો જે ખરેખર સાચા અર્થમાં માલિકીના છે અમારા ગોપાલકોના છે પશુપા પશુ માલિકોના છે અને એ કંઈને ક્યાંય ને ક્યાંય શહેરી વિસ્તાર અમદાવાદ જુઓ કે ઓડામાં લગભગ અડસઠ જેટલા ગામડાઓ આવી ગયા એને કારણે એ વિસ્તારના ગામડાઓના પશુપાલકોનો આ પ્રશ્ન ઊભો થયો તો એના માટે થઈને હાલમાં ગુજરાત સરકાર દ્વારા ખૂબ મોટા પાયે સર્વે થઈ રહ્યો છે રિસર્ચ થઈ રહ્યું છે અને આદરણી નરેન્દ્રભાઈએ જે એનિમલ હોસ્ટેલનો કન્સેપ્ટ મૂકો એ એનિમલ હોસ્ટેલનો કન્સેપ્ટ કઈ રીતે માલધારી વરસાદના રૂપમાં અથવા તો શહેરનો ગામડામાં જે ગામડા જે શહેરમાં ભળી ગયા છે એમના માટે અલગ અલગ જગ્યાએ જે ગૌચર જમીન અથવા ખરાબા જે છે સિટી વિસ્તારમાં આવી ગયા ત્યાં આ પ્રકારની વ્યવસ્થા કરીને આવા જે માલિકીના પશુ છે એને ત્યાં રાખવાની વાત એક વાત છે રખડતા ઢોર માટે જે ખરેખર બિનમાલિકીના છે એના માટે નંદીઘર નંદી શાળા અથવા તો ગૌશાળા કે પાંજરાપોળમાં મૂકવાની વાત એના માટે આ વખતે બજેટમાં ખૂબ સારી ફાળવણી થઈ છે અને મને ચોક્કસ આશા છે કે આવનારા ત્રણ મહિનાની અંદર અને હું તો હમણાં આપને દાખલો આપીશ કે હમણાં ઉપલેટા નગરપાલિકાએ ખૂબ સરસ આ બજેટ આવતા પહેલાં કામ શરૂ કરી દીધું અને લગભગ છસો ત્રીસ જેટલા ખૂટિયાઓ જે ખરેખર બિનમાલિકીના હતા કોઈની માલિકી નહોતી અને મોટાભાગે તમે જે એક્સિડન્ટમાં બતાવી રહ્યા છો ને એ પણ ખૂટિયાઓ ખરેખર કોઈ માલિકીના નહીં હોય નાઇન્ટી પર્સન્ટ એ ખરેખર બિનમાલિકીના બિનવારસી હશે એમને તો પકડવાની સત્તા છે જ કોર્પોરેશનને એમને તો પકડવાની સત્તા છે નગરપાલિકાને એ પકડીને એમના ઢોરવાડામાં એમનો જે આશ્રય સ્થાન છે ગૌશાળામાં મૂકવાની એ વ્યવસ્થા કરવાની એ કાયદેસરની ફરજ દરેક નગરપાલિકા પાસે કે કોર્પોરેશન પાસે એના કાયદાકીય અધિકારો મુજબ છે જ તો એ વાતને ધ્યાનમાં રાખીને અને બીજું કે જે માલિકીના છે એને જે વાત કરી હમણાં એ મુજબ એ પશુઓને કઈ રીતે વ્યવસ્થિત રીતે એમના પોતાના વાળાની અંદર કે પોતાની જગ્યાની અંદર સાચવવા હા એમને પણ ક્યાંય ચરવા માટેની ફરવા માટેની છૂટ આપવી પડે અને એ પ્રકારે આવી વસાહતો સ્થાપવી અથવા તો એનિમલ હોસ્ટેલ કરવી એમાં પણ ખુલ્લું ગ્રાઉન્ડ આપવું અને હમણાં અમારા સેજલભાઈ બોલી ગયા હતા પણ હું કહીશ કે હજુ પણ અને બહુ ઓથેન્ટિક રીતે હું કહું છું કે સિત્તેર ટકા હજી ગૌચર જમીન ખુલ્લી જ છે ખુલ્લી છે પણ ત્યાં ગાંડા બાવળ છે અથવા તો ખરાબા થઈ ગયા છે પરંતુ ત્રીસ ટકામાં જ ક્યાંય ને ક્યાંય આ પ્રકારનું જે શહેરની આજુબાજુ છે એમાં દબાણ થયું છે એના માટે પણ સુપ્રીમ કોર્ટનો કડક કાયદો છે અને હવે ખુલ્લા જે આ ગૌચર છે એ ગૌચરની અંદર આવા ગાંડા બાવળ સાફ કરીને આવા માલધારીઓને જે માલિકીના પશુઓને રાખવાની વ્યવસ્થા કરવાની વાત અત્યારે સરકારના વિચારણામાં ખૂબ ગંભીરતાપૂર્વક છે કાયદો લાવવાની વાત હતી એ પશુપાલકોને એક સાચા અર્થમાં સેલ્ફ ડિસિપ્લિન સ્વયં શિસ્ત આવે અને પેગ આપીને તો ઉલટાના માલિકીના પશુઓ છે તો એમને સેફ્ટી મળશે એમને સાચી સારી સારવાર મળશે ભવિષ્યમાં ક્યાં એને રક્ષણ મળશે અને સાથે સાથે સરકારની જે યોજનાઓ છે એ પશુપાલન ખાતાની હોય એ ઉદ્યોગ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની હોય કે પછી નાબાર્ડની યોજનાઓ હોય આવી અનેક યોજનાઓનો લાભ પણ મારા પશુપાલકો ગોપાલકો લઈ રહ્યા છે એને સુવ્યવસ્થિત રીતે આયોજિત કરવાની વાત અને જેથી કરીને રખડતા ઢોરનો પ્રશ્ન બિલકુલ સાયન્ટિફિકલી અને સંવેદનશીલતાથી સોલ્વ થાય એ માટે હાલમાં સરકારે પ્રયત્ન શરૂ કર્યા છે આપણે જાણીને મેં કહ્યું એ પ્રકારે આવતા ત્રણ મહિનાની અંદર જ એક તો અમારા પૂજ્ય સ્વામી છે મહારાજની છે અમારા શ્રીકમદાસજી મહારાજ અંજારમાં એમણે ફક્તને ફક્ત રખડતા ખૂટ્યા માટેની નંદી શાળા બનાવી છે મેં ત્યાં હું જઈ આવ્યો છું લગભગ આઠસો જેટલા આજુબાજુના અંજાર તાલુકાના ખૂટિયાઓ એમણે પકડી લીધા છે તો આમાં એક સામૂહિક જવાબદારીનો પ્રશ્ન આવશે બિલકુલ સાધુ સંતો સામાજિક સંસ્થાઓ હયાત પાંજરાપોળો ગૌશાળાઓ જે આવા બિનવારસી જે માલિકીના નથી એવા પશુઓને રાખે છે એમણે પણ અને આવા પ્રયોગો અમે શરૂ કર્યા છે કે આવા ખૂટિયાને પકડીને આ ગૌશાળામાં રાખવામાં આવે ગામડે ગામડે સૌરાષ્ટ્રમાં તો અમારે એટલી બધી ગૌશાળાઓ છે કોઈ વૈષ્ણવાચાર્ય અમારા કિશોરચંદ્ર બાવાજીએ ગામડે ગામડે શરૂ કરી હતી કે જેની અંદર આવા બિનવારસી ખૂટયા બળદ ગાય અથવા તો જરા નબળા પશુઓ જે બિનમાલિકીના છે એને રાખે છે ગામ એનું સ્વયં સંભાળ રાખે છે તો આમાં મલ્ટી પ્રોંગ એટલે કે બહુ આયામી વિચાર કરવો પડશે ફક્ત એક જ કોઈ સમાજ ઉપર દોષારોપણ કરીને કે સરકાર ઉપર દોષારોપણ કરીને નહીં ચાલે આ એક સામૂહિક જવાબદારીનો આપણો પ્રશ્ન છે અને એ દિશામાં ચોક્કસ રીતે હું કહું છું કે હું તો જે રીતે સક્રિય છું જે રીતે નરેન્દ્રભાઈએ આપણને વાત કરી છે અને હમણાં જે બજેટમાં રખડતા ખૂટિયાને કોઈ પણ સંસ્થા જો રાખશે બળદને ખૂટિયાને એને માટે ચાલીસ રૂપિયા પર ડે કાયમી ધોરણે અને આવી ગાયોને રાખશે ગૌ ગાય વાછડી તો એના માટે થઈને ત્રીસ રૂપિયા એ આપવાનું શરૂ થયું છે થોડા દિવસમાં શરૂ થશે બિલકુલ તો એનાથી લગભગ હું માનું છું કે સિત્તેર થી એસી ટકા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે સમજણ એમને થોડુંક એજ્યુકેટ કરવાને અવેરનેસ પ્રોગ્રામ કરીને કે પશુપાલકો ગોપાલકો જે માલધારીઓ અમારા છે એમને પણ સ્વાસ્થ્ય દિશામાં પ્રયાસ કરીને ચોક્કસ રીતે આપણે ખૂબ સરસ સમજાવશું તો આ પ્રશ્ન

तो कौन रोके छे अहमदाबाद सहित महानगर पालिकाओं ने बाकी नी नगर पालिकाओं ने एक विराम लाइश विराम बाद प्रगति बेन ने मळावीश जेमने आ प्रकारना एक्सीडेंट ना कारणे छ छ फ्रेक्चर थया छे हूं तो बोलिश प्रेजेंटेड बाय रणजीत स्मार्ट प्रीमियम इनर बैग पहले स्मार्ट बनो को प्रेजेंटेड बाय गजानन मसाला हर मिर्च का मास्टर पावर्ड बाय जीव नाम ते काम मजबूत 500 प्लस टी ये कोई मामूली बनियान नहीं है जैसे स्मार्टफोन स्मार्ट टीवी स्मार्ट वॉच स्मार्ट बनियान अलग है ना कभी स्मार्ट कभी जिम स्मार्ट इसे कहते हैं रंजीत स्मार्ट पहले स्मार्ट बनो दाल फ्राई में तीखेपन और रंग रूप का बैलेंस चाहिए तो उसमें लगेगी गजानंद रेशम लाल मिर्च तेजा लाल कुंठी लाल रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर शो दे का मजबूत 500 TMT, फ्लेक्सिबल छे, मजबूत छे, अरे साउथी शक्ति शारी छे, मजबूत 500 TMT, जे वो नाम, जे वो काम। पानी, विटामिन सी नहीं इम्यूनिटी साथ है। प्रस्तुत छे फेबर सी का, आरो विटामिन सी फिल्टर साथ है, अवे पानी देशे इम्यूनिटी। ये कोई मामूली बनियान नहीं है स्मार्ट फोन स्मार्ट टीवी स्मार्ट वॉच वैसे स्मार्ट बनियान अलग है ना mm. कभी स्मार्ट कभी जिम स्मार्ट इसे कहते हैं रंजीत स्मार्ट पहले स्मार्ट बनो पनीर में रंग रू और कम तीखेपन के लिए हमें चाहिए गजानंद कुमठी लाल मिर्च तेजा लाल लाल रेशम लाल कुमठी रेशम और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर राम जी आवक मकान तो असल बना दीदू बीजी जवाबदारी याद छे ने कई काका आ दीक राधा लग्न करवा है मारा पर विश्वास

धीरे धीरे से वो भी अपनी सुबह में ये तो अपनी जुबान है जुबान एक हो तो दिल भी एक होने चाहिए विमल बोलो जुबान केसरी शू तारी लीला से આપે છે ત્યારે ધારે આપે છે અને ના આપે ત્યારે દોહેલું છે એટલે જ કહું છું કે ટપક સિંચાઈ પાણી તો ઠીક મજૂરો મળતા નથી શું કામ ચિંતા કરો છો અપનાવો કેપ્ટન ફુવારા પદ્ધતિ કેપ્ટન ફુવારા પદ્ધતિ અને કેપ્ટન મિની સ્પ્રિંકલર વસાવો કોઈ પણ હોય પણ ટપક અને ફુવારા તો કેપ્ટન ના જ

यूनिवर्सिटी ऑफ आर्किटेक्चर यहाँ खुशबू है प्यार की आशीर्वाद की यहाँ खुशबू है गुजरात की कब तक बैठे रहेंगे किताब लेके हाथ में चलो कुछ दिन गुजारते हैं गुजरात में बेवार, 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 बेवार ट्राई करो जिलेट गार्ड थ्री त्रन ब्लेड वालू જાપે સ્મૂથ શેવ એક કજ્વારમા બેવર નહીં ચિલર ગાર્ડ 3 માત્ર 35 રૂપિયામાં શુ દેકાણો સાડિયા સાડિયા મજબૂત 500 டிએમટી ફ્લેક્સીબલ છે મજબૂત છે અને સૌથી શક્તિશાળી છે મજબૂત 500 டிએમટી જેવો નામ બીમોકામ दाल फ्राई में तीखेपन और रूप का बैलेंस चाहिए तो उसमें लगेगी गजानंद रेशम लाल मिर्च तेजा लाल कुंची लाल रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर ये कोई मामूली बनियान नहीं है जैसे स्मार्टफोन स्मार्ट टीवी स्मार्ट वॉच जैसे स्मार्ट बनियान अलग है ना कभी स्मार्ट कभी जिम स्मार्ट इसे कहते हैं रंजीत स्मार्ट पहले स्मार्ट बनो હું તો બોલીશ અમારે વિશેષ રજૂઆત છે પરંતુ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર જમ્મુ કાશ્મીરના બડગામમાં કાશ્મીરની પંડિતની ગોળી મારી હત્યા કાશ્મીર ટાઈગર્સ આતંકી સંગઠને લીધી જવાબદારી

એટલે જ એનો નિવેડો જરૂરી છે મારી સાથે પ્રગતિબેન જોડાયા છે પ્રગતિબેન આપની તસવીર પણ જોઈ हल्ला દ્રશ્યો પણ જોયા આપની સાથે જે થયો ઘટનાક્રમ એ પણ જોયો આપ શું માનો છો કેટલું જરૂરી છે આ મુદ્દે નિવેડો લાવો અને આ સ્થિતિ માટે જવાબદાર કહો આ સ્થિતિ માટે જવાબદાર કોણ એ તો સરકાર જ જવાબદાર થાય ને કેમકે કે ઢોરો પર નિયંત્રણ લાવવાની જવાબદારી તો તેમની જ કહેવાય અને આ તે જ્યાં સુધી તેઓ નિયંત્રણ નહીં લાવે ત્યાં સુધી મારા જેવા કેટલાય ઢોરોની હડપેટે આવતા રહેશે અને મારી જેમ ઘાયલ થતા રહેશે મને તો ખાલી મને ફ્રેક્ચર થયા છે ટાંકા લીધા છે અત્યારે મારા શરીરનો એક પણ અંગ પણ નથી હલાવી શકતી અને એમાં પણ મારે હમણાં એક્ઝામ આવી છે આ એક્ઝામ આવે છે ફાઇનલ એક્ઝામ આ સોળ તારીખે જ છે મને હવે આખા વર્ષ મહેનત કરી હવે મારે કઈ વાંચી નથી શકતી લખી નથી શકતી એક્ઝામ કેમ આપીશ હું હવે મને પાસ કરશે પણ પ્રગતિબેન જો તમારા ઘરે મારા ઘરે પણ આપણે ગાયની પૂજા પણ કરીએ છીએ આપણા તમામ પરિવારજનો પૂજા કરે છે અને એ જ ગાય થકી તમને અકસ્માત થયો કેટલું દર્દ થાય માતા ક્યારે ભડકાઈ તો શકે નહીં પણ માતા ભટકાઈ પણ તો હકીકત છે કેટલું દર્દ થાય આ પ્રકારના અકસ્માત થાય અને આ પ્રકારની ઘટનાક્રમ થાય હા દર્દ તો ઘણું પણ ઘણું થાય છે ક્યારે વિચાર્યું નહોતું કે ગાય ક્યારેક આવું કરી શકે છે હું તો શાંતિથી ઊભી જ હતી અને તે ગાય અચાનક દોડીને આવીને મારા ઉપર ચડી જ ગઈ અને મારવા જ મંડી એ તો એક ભાઈ હતા જે મને બચાવવા આવ્યા અને એમને પણ ગાય ફ્રેક્ચર કરી દીધું છે જે મને બચાવવા આવ્યા ને એમને પણ પ્રગતિ આપ આરામ કરજો જાજુ બોલાવીશ નહીં કારણ કે આપ સવારથી જ સારવાર હેઠળ છો આપનો ખૂબ ખૂબ આભાર અને આપની જલ્દીથી સ્વસ્થ થાઓ પરીક્ષા પણ સારી રીતે આપી શકો એ માટે પ્રાર્થના અને શુભેચ્છા સંગ્રામભાઈ જુઓ એક હકીકત છે તમામ લોકો ગાયને માતા કહે છે આ સંસ્કૃતિ છે આપણી છતાં પણ મેં જે રીતે કહ્યું મારે પણ એ શબ્દ વાપરવો પડશે ઢોર નિરાકરણ શું હોય શકે સાહેબ આપણે અગાઉના વક્તા તરીકે વલ્લભભાઈ કથેરિયા સાહેબે જે વાત કરી એ પ્રમાણે કાયદો જ્યારે સરકાર લાવીને એના પહેલાં બેસી સરકારે જે જે સંસ્થાઓ છે ગાય માતાને મારવાળો જે વર્ગ છે માલધારી છે બધાને બેસી અને એનો રસ્તો કાઢવો જોઈએ કે ભાઈ આ રીતનું આ કરો આ કરો એવું પ્લાનિંગ નહીં કરીએ તો આ પ્રશ્ન કાયમ માટે ચાલુ રહેવાનો રોજ ડિબેટ ચાલુ રહેવાની પણ ડિબેટથી કોઈ કાર્ય પતિ જતું નથી તો સરકારે પહેલાં પોતાની જવાબદારી પુરવાર કરવા માટે થઈ એમણે કહ્યું કે ભાઈ અગાઉ ગૌશાળાઓ કરી છે આ કરી છે એનિમલ હોસ્ટેલો કરી મારો પ્રશ્ન એ છે એનિમલ હોસ્ટેલો કેટલી કરી ભાઈ ગુજરાતમાં કેટલા ટાઈમે થઈ બીજી વસ્તુ તમે જે બજેટ ફાળવવાની વાત કરો છો પણ એના કરતાં બજેટે ના ફાળવવું પડે કંઈ જ નહીં તમે જે ગૌચરો લઈ લીધા છે એ ગૌચરો માલધારીને આપવાનું ચાલુ કરો એની સાથે સાથે જે અમદાવાદની પેરીફેરીનો દાખલો આપ્યો એવી રીતે દરેકે દરેક સિટીની પેરેફેરીમાં એનિમલ હોસ્ટેલ બનાવો નંદીની વાત છે વાત સાચી છે કે બધું જે નુકસાન થાય નંદીના કારણે થાય છે પણ નંદીને બી વસ તો કરવો પડશે ને એને ક્યાંક તો રાખવો પડશે ને તો એની માટેની જવાબદાર સૌથી વધારે હોય તો સરકાર છે અને અમે પશુપાલકો એ જે કે પ્રમાણે અમે પ્રોજેક્ટ બનાવીને આપીએ કે ભાઈ આવું કરો આવું કરો આ એની સમસ્યા હલ કરવા માટે તો જ આનું કંઈક નિવારણ છે બાકી સરકાર વાત કરી અને ખસી જવાની અગાઉ કૃષિ બિલના ત્રણ કાયદા લાયા તો છેવટે સરકારે શું કરવું પડ્યું પાછું લેવું પડ્યું એવી જ રીતે આ કાયદો સરકારે પાછો લેવો પડશે લેવો પડશે ને લેવો પડશે કારણ કે પશુને જ્યારે ગાયને આપણે તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ગાય માતા છે માનીએ છીએ અને પછી એને ઢોર તરીકે ગણી લઈએ છીએ તો આ વાત કેટલી વ્યાજબી છે અને જે સત્તાધારી પક્ષના લોકો છે એ લોકો વારંવાર ગાયને ગાય માતા કરી જ વારંવાર પૂજાય છે અને સત્તા પર આવ્યા છે તો એમણે તો વધારે દિલથી નક્કી કરવું જોઈએ કે ભાઈ અમારે કોઈપણ ભોગે આ પશુધન માટે થઈને આ ગાય માટે થઈને એનો રસ્તો કરવો જોઈએ એવી અમારી લાગણી માગણી છે સાથે સાથે હું એવું કહીશ કે માલધારી સમાજના લોકો રહે ને એવા બે પાંચ ટકા જ લોકો રાખે છે એ લોકોને બીજા ઘણા ધંધા કરવા છે બીજી જગ્યાએ જવું છે પણ જ્યાં સુધી શહેરમાં રહેવા મળતું હોય અભ્યાસ મળતો હોય એ માટે તે ગામડે શું કરશે તો અમે એવું કહીએ છીએ કે અમદાવાદ શહેરની પેરી પેરીનો દાખલો આપીએ કે ચાર ઝોનમાં ચાર ભાગ પાડો ચાર ઝોનની અંદર ચાર ભાગ પાડીને તમે ચાર એનિમલ હોસ્ટેલો બનાવો પશુપાલકોને એમની સાથે રહેવાની વ્યવસ્થા કરી આપો કંઈક તો તમારે કરવું પડશે સરકાર બે જવાબદારથી ખસી જાય તો ચાલે નહીં સરકાર એ ગુજરાતની જનતાની મા બાપ છે એની પહેલી ફરજ બને આપણા ઘરમાં કોઈ નાનો ભાઈ હોય એને તકલીફ હોય તો આપણા મા બાપ પહેલાં એને સાચવે છે એમ પશુપાલક એ ગરીબ વર્ગ છે મધ્યમ વર્ગથી બી એ બે ગાયો પર જીવન ગુજારનારો વર્ગ છે એનો દીકરો અમદાવાદમાં ભણીને કંઈક મેળવી શકે એ માટે અમદાવાદમાં આવ્યો છે અને પહેલી એક દાખલો આપું અમદાવાદમાં જ્યારે બાદશાહે બનાવ્યું ત્યારે પશુપાલકોને વસાવવા માટે પાટણ અને મહેસાણા જિલ્લામાંથી પશુપાલકોને લાવવામાં આવ્યા હતા બાદશાહે પણ વસાવ્યા હતા ગાયો વસાવી હતી કેમ કે જનતાનો દૂધ મળી રહે જનતાના દહીં મળી રહે છાશ મળી રહે ઘી મળી રહે એના માટે તો મારી વાત એટલી જ છે કે સરકાર ખરેખર જો સારું કરવા માંગતી હોય તો ત્રણ મહિનાની અંદર નહીં દિવસમાં નિર્ણય કરી અને ઉકેલ લાવવો જોઈએ પણ સંગ્રાભાઈ કાય માતા છે હકીકત છે તો આ રીતે છૂટી પડતો મૂકી દેવાય ને એ માટે હું કહું છું કે અમારો ક્યાંક વાંક છે નથી એવું નથી કહેતા પણ એનો અર્થ એ પણ નથી કે સંપૂર્ણ જવાબદાર અમે લોકો છીએ સૌથી પહેલાં ગૌચરો જે બધું જોયું તમને એક બીજું ઉદાહરણ આપું સામાન્ય ઉદાહરણ આપું દાખલા તરીકે હું દાણીબાળા વિસ્તારમાં રહું છું ત્યાં ચંડોળા તળાવનું તમે નામ સાંભળ્યું છે ચંડોળા તળાવ એટલે એક હજાર વીઘા જમીનનું તળાવ છે એ ચંડોળા તળાવની અંદર આજે સરકાર ત્રીસ વર્ષથી શાસન કરે છે સૌથી વધારે ઝૂંપડપટ્ટી બાંગ્લાદેશીઓની છે કેમ એ નથી નડતા એમને તો એને ખાલી કરાવો એ ચંડોળાને ગૌચર બનાવો અને આજુબાજુના વિસ્તારના લોકોને સોંપો કે બે આ ગૌચર તરીકે વાપરો જી કિરણભાઈ સરકારમાં રજૂઆત કરવા માલધારી મહાપંચાયત તરફથી તમે પણ જતા હશો શું કહેવું છે સરકારનું મહાપંચાયતના લોકોનો શું પક્ષ છે ને સરકારનું શું કહેવું છે હું પણ ગયેલો ત્યારે અને ત્યારે અમે સીએમને મળ્યા અમારા સમાજના આગેવાનો રઘુભાઈ લાખાભાઈ અને અમારા સંતો મંતો સાથે અમે ગયા અને અમારી સમસ્યાની વાત કરી અમે કે તમે જે બિલ લાવ્યા એમાં કેવલમાં કેવલ એક માલધારીઓને ખતમ કરવાની અને ગાય માતા ખતમ કરવાની વાત હતી સીએમ રજૂઆત કરી કે આ બિલ તમે કોઈ પણ હિસાબે પાછું લઈ લો અને અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો પછી તમે આ બિલ લાવો જે આ બિલ લાવવામાં આવી રહ્યું છે કેવલમાં કેવલ એકસો શહેરોમાંની પણ આ બિલ ગામડાઓમાં બી લાગુ પડશે અને એકસો છપ્પન નગરપાલિકાઓમાં જોઈન્ટ કરવામાં આવી છે બરાબર શહેરી શહેરી વિસ્તાર માટે છે વિસ્તાર વિભાગ તો લાગુ લાગુ ન પડે પડે છે આ બિલ એનો જ અમારો ખાસ ફિઝર છે શહેરીમાં તો શહેરી વિસ્તારોમાં તો લાગુ જ છે જ તમે સમજો શહેરી વિસ્તારમાં આજે બી માલધારીની ગાય પકડા તો આજે બી એને ચાર્જશીટ ભરી પડે છે આજે બી એને કોર્ટમાં દંડ ભરવો પડે છે અને આજે બી એને એની પર એફઆઈઆર થાય છે અને બીજું ગાયનું ખર્ચ જ્યારે આગળના વ્યક્તિએ એવું કીધું કે ચાલીસ રૂપિયા સરકારે નક્કી કર્યું છે બરાબર કે એક ગાય પશુ રીટ ચાલીસ રૂપિયા આપવાના હવે એ ગૌશાળામાં ચાલીસ રૂપિયા આપે છે તો જ્યારે એમના એએમસીમાં ગાય પકડેલી હોય તો એ માલધારી પાસે પાંચસો રૂપિયા લે છે એટલે શું માલ એવો છે કે ભાઈ માલધારીની ગાયો વધારે ખાય અને બીજી સરકારની ગાયો ચાલીસ રૂપિયામાં જમી લે ખાઈ લે એટલે વસ્તુ આ સમજવાની જરૂર છે સરકાર જો લો માલધારી પાસે પાંચસો રૂપિયા ઉઘરાવતી હોય અને ટ્રેક્ટર ચાર્જ બી પર ડે ધારો કે એક વખત ગાય પકડી ગઈ તેના રોજ પાંચસો રૂપિયા જ્યાં સુધી છોડાવવાના ત્યાં સુધી રોજ પાંચસો રૂપિયા ચાર્જ લાગે ઘાસનો બી લાગે અને બંને બીજું એ એમસી આપ જ્યારે એ હું એવું કહું છું કે જ્યારે ગૌશાળાની બધી વાતો કરતા છે ત્યારે એમસીમાં આપ જઈ આવો એક વાત જે ઢોર પૂરવાનો ડોબો છે ગાય માતાને જે રાખે છે બત્તરમાં બત્તર હાલત છે ત્યાં મહિનામાં ચારથી પાંચ ગાય માતા મરી જાય છે એને કોઈ જ ધ્યાન આપતું નથી આપને મને લાગે છે ત્યાં મીડિયા કર્મી બી એલાઉડ નથી અમે લોકો પહેલાં જતા હતા તમને મોબાઈલ બહાર મૂકીને જવા દે છે ત્યારે કેમ કે તમે વિડીયો ઉતારી કાઢો તો સરકારની પોલ ખુલી જાય આ એટલે સત્ય હકીકત છે ને સરકારને અમે રજૂઆત કરી અને અમારા મહાપંચાયતનું એવું એક જ કહેવું છે કાયદો પાછો લેવામાં આવે અને અમને વિકલ્પી વ્યવસ્થા કરી આપે અમે નથી ગુજરાતનો નાગરિક હેરાન થાય કોઈ પણ બેન દીકરી ભાઈ કોઈને વાગે નહીં અમે જનતાની સુખાકારી માટે છીએ અને અમારો સમાજ તો કેવલ જનતાના હિત માટે જ વિચારે છે કે કોરોનાના કાળમાં આપ સમજો કે ભાઈ કોરોનાના ટાઈમે અમે માલધારીઓએ દૂધ પહોંચાડ્યું છે પછી ગમે તેવો સમય માલધારીઓ કે લોકોના ઘરે ઘરે સુધી દૂધ પહોંચાડ્યું છે અમે એ સમાજમાંથી આવીએ છીએ અને અમારી લાગણી બધા જોડે જોડાયેલી હોય જો અમે શહેરોમાંથી બહાર જવા માટે તૈયાર હોય એટલે આથી તો મોટું યોગદાન કેવું કહેવાય સમાજ માટે કે જે શહેરના સીમાડા છોડ દે છે ગામડે જવા માટે તૈયાર છે એટલે મારો સમાજ બહુ સમજુ છે એને પોતાના ગાય માતાની લાગણી છે કે મારી ગાય અને મારો ગુજરાતનો નાગરિક સુરક્ષિત રહે એ માટે બહાર જવા પણ સરકાર વારંવાર રજૂઆત છે જયારે સરકાર બહેરી સરકાર એવું લાગે છે અમે તો વારંવાર રજૂઆતો કરીને કહેલું છે તમારા પંચાયત તરફથી એવું કહેવાય છે કે અમે બહાર જવા તૈયાર છે હા અમને વિકલ્પિક અમને તો બને આપો માલધારીઓને અમે તમારી સાથે છે સરકારને કીધું અમે તમારી સાથે અમે અમારા માલધારીઓને એગ્રી કરીશું બહાર જવા માટે અને અમારા માલધારી એગ્રી જ છે કે ભાઈ જો આપણી જનતાનું સારું થતું હોય ને જો અમારી ગાય માતાનું સારું થતું હોય તો કોણ ના જાય કેમ કે અમે માલધારી છે અમારે ગાય માતા સાથે લાગણી જોડાયેલી હોય છે નાગરિક તરીકે અલગ અલગ સંગઠનની પણ વાત સાંભળી એક નાગરિક તરીકે તમે શું જોઈ રહ્યા છો નાગરિક તરીકે અમે જોઈ રહ્યા છીએ કે પબ્લિક પણ એટલી હેરાન છે અને ગાયો પણ એટલી હેરાન થાય છે સરકાર સિસ્ટમ અત્યારે તમે જોયું કે પેલા ભાઈએ પણ વાત કરી કે ત્રણ મહિનામાં આવી જશે બજેટ ફળવાઈ ગયું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આ જ વસ્તુ શાસનમાં જોઈ રહ્યા છે કે આ ફળવાઈ ગયું છે આ સુવિધા કરી દઈશું આ વ્યવસ્થા થઈ જઈશું પરંતુ એક્શન જે લેવાનું છે જે ગાયોને સ્થળાંતર કરવાનું છે ગૌચરની જમીનો પાછી આપવાની છે ત્યાં જે જેમની ગાયો છે એમને રાખવાની છે આ બધી વ્યવસ્થામાં જે ઓન પેપરને બદલે જે એક્શનમાં લેવાનું હોય એ કોઈ જ જગ્યાએ નથી ફક્ત ને ફક્ત વાતો છે એ પણ કઈ સુધી કે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે આ ઘટના જેવી એક બે દિવસમાં બીજી કોઈ ઘટના બનશે એટલે આ ઘટના દબાઈ જશે પછી આ જ ફાઇલો આ જ જે મેટર છે એ કંઈક ને કંઈક દબાઈ જશે તો કોઈ આનો નિવાડો આવતો નથી રસ્તો આવતો નથી અમે અગાઉ પણ બધી બહુ વાર દોડ્યા છે અમે તમને હું તમને બતાવીશ કે ગાયો રાખવાવાળા વાળા જો આ તમારી સામે હું તમને બતાવું છું ગાય રોડ પર અથડાય છે ત્રણે ત્રણ પગ કપાય છે સવારથી લઈને સાંજ સુધી અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે ગાયનો માલિક કોક આવી જાય તો અમે એને ગાયને બચાવી શકીએ પરંતુ કંઈક ને કંઈક એ પણ કોઈ લેવા તૈયાર નથી જયારે ગાય દૂધ આપે છે તો બધાને એ છે પણ ગાયથી જયારે નુકસાન થાય છે કે ગાયને નુકસાન થાય છે તો એની જવાબદારી લેવા વાળા વ્યક્તિ પણ સામે નથી આવતા સમાજમાં રહેલી જે કંઈ આવી જે એ છે એમાં જે કંઈ વસ્તુ સિસ્ટમમાં રહેલા લોકો નક્કી કરી દીધું પરંતુ જેમની ગાયો છે જે સમાજ છે સમાજને બેસાડીને એક ટેબલ પર બેસીને વાત કરીએ એ ટેબલ પરથી બેસીને જો એનો નિવાળો લાઈએ તો તાત્કાલિક ધોરણે અમારા વડોદરા શહેરના મેયર સાહેબે હમણાં થોડા દિવસો પહેલાં એક્શન કરી દીધું હતું જાહેરાતો પેપરમાં દસ દિવસ સુધી ચલાવી હતી કે અમે આ જગ્યા ફાળવી દીધી છે આટલી વાગી ગઈ છે પીલું આટલું થઈ ગયું છે ફલાણું કામ આટલું થઈ ગયું છે બજેટ આટલું ફળી ગયું છે પરંતુ બે ચાર દિવસ પછી ઢૂસ થઈ ગયું કોઈ જ એક્શન નથી કોઈ જ ફેન્સિંગ નથી કોઈ જ જગ્યા નથી જે છે તે ગાય જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં અમને દુઃખ થાય છે સર કે ગાયની આવી હાલત હોય છે ગાયને પણ આજે આપણને મનુષ્યને વાગ્યું તો મનુષ્ય તો કહી શકે કે મને ગાય માર્યું પરંતુ જયારે ગાયને એક્સિડન્ટ થાય છે જયારે ગાયને લોહી નીકળે છે તો એ ગાય માતા કહી નથી શકતા આ સિસ્ટમ છે કે આ વસ્તુ જો સુધી નહીં સુધરે સિસ્ટમમાં રહેલા લોકો છે જે હોદ્દા પર બેઠેલા છે એમને ઈચ્છા જ નથી કારણ કે એમની વોટ શક્તિ છે અત્યારે તમે જો ભારતીય જનતા પાર્ટીના ગૌચરની જે ગાયો પકડવા વાળા છે વડોદરા શહેરમાં પ્રતાપ મળગાની આગળ તૈયાર ગયા હતા સિટીમાં ડભોઈ રોડ પર ગાય પકડવા ગયા હતા ભારતીય જનતા પાર્ટીના લોકો ગાય ઢોર પકડવા વાળાને જાહેરમાં માર્યા વિડીયો બધું આવ્યું પણ કોઈના પર એક્શન ના લેવાયું આ સ્થિતિ છે કે તમે એક્શન લો કોઈની પણ ગાય હોય આની હોય તેની હોય તમે લાગવક શું કામ વોટ માટે થોડી છે ગાય માતા થોડી વોટ આપે તમે સિસ્ટમ તો સુધારો તમારી જે નીતિ જે લોકો બેસો આઈપીએસ ને આઈએસ ઓફિસર શું કરી રહ્યા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી કરી રહ્યા પરંતુ એમની પણ એટલી જવાબદારી છે ને કે ગાય માતાને નુકસાન ના થાય એમનામાં પણ એટલી એ હોય ને કોઈ સિસ્ટમ નથી કોઈને કંઈ કરવું નથી અમે પહેલા પણ અમારો મારું મિત્ર છે ચેપુ એને ગાય સિંગડું રાત્રે અંધારામાં લાઈટ નહોતી ગાય કાઢી હતી દેખાઈ નહીં આરપાર સિંગડું નીકળ્યું એ મરી ગયો અમે ફરિયાદ કરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પોલીસે ફરિયાદ પણ નથી લીધી અને જે કોઈ ફરિયાદ કરવા જાય ઉપરથી એમના આ લોકો ગૌચરના બે ચાર લોકોને મોકલવામાં અને દાગ ધમકી આપવામાં આવે તો આ સિસ્ટમ છે કે પબ્લિક પણ એટલી હેરાન છે પબ્લિક કોઈને કહી નથી શકતી દર વખતે નિયમ લાવે દર વખતે કાયદા લાવે છે દર વખતે આવા બજેટો લાવે છે દર વખતે ફાઇલો લાવે છે છેલ્લા ફુગ્ગો ફૂટી જાય છે કોઈ જ ફેસિલિટી કોઈ જ સુવિધા કે કોઈ જ એવું આયોજન

કે જે લોકોના ફેમિલીમાંથી મરી ગયા છે એમના ઘરના એક એક સભ્યોને ભેગા કરીને ગૌચર માટેની જમીન માટે જો કોઈ આયોજન કરવામાં આવે કા તો આ ગાય મટાને એની માત્રનું આયોજન તો 100% 100% 15 દિવસ 20 દિવસની અંદર આ તમામ સમસ્યાનું નિરાકરણ આવી જાય એવી હું આશા અને અપેક્ષા રાખું છું કે આવું થઈ શકે છે સંગ્રાભાઈ અંતમાં તમારી જોડેથી કોમેન્ટ લે કેટલા આશાવાદી છો આ સમસ્યાનું નિરાકરણ લાવવાને લઈ સાહેબ અમે તો સરકારને વિનંતી કરીએ છીએ ઘણી આશાઓ અપેક્ષાઓ છે પણ સરકારના મુખ્યમંત્રી આ બિલ સ્થગિત કર્યા પછી એમણે જે રીતે નિર્ણય લેવો જોઈએ એ હજી સુધી લઈ શક્યા નથી તો અમારી વાત એવી છે કે આ નિર્ણય જલ્દી લેવાઈ જાય તો પ્રજાની સુખાકારી થાય માલધારીની સુખાકારી થાય અને જે બનાવ બને છે એ ઓછા થાય જે બનાવ બને એની અંદર આપણો જ કોઈક ભાઈ છે આપણી જ કોઈક બહેન છે આપણો જ કોઈ ઘરનો સ્વજન છે એવું જ છે માત્ર ને માત્ર આશા એટલી છે કે જેટલું બને એટલું આનો જલ્દી નિર્ણય લાવે સરકાર એના ઉપર અપેક્ષા આશા છે બને એટલું જલ્દી કરે તો આ પ્રશ્ન તાત્કાલિક હલ થઈ જશે જી કિરણભાઈ ચૂંટણીનું વર્ષ છે અને સ્વાભાવિક રીતે જ ચૂંટણીના વર્ષમાં બહુ બધા નિર્ણયો સત્વરે થતા પણ હોય છે આ સંજોગોમાં તમને કેટલી આશા છે સરકાર પાસે તો મને નથી લાગી રહ્યું આશા રાખવા જેવી કેમ કે વારંવાર અમે તો ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા સીએમને મળ્યા સીએમ એમને પંદર દિવસનો ટાઈમ આપેલો પંદર દિવસ ઉપર થઈ ગયું અમે અમારું પાછું આંદોલન ચાલુ કર્યું છે અને અમે આંદોલન કરતા રહીશું જ્યાં સુધી આ બિલ પાછું નહીં લે ત્યાં સુધી અને અમે અમારા માટે નહીં અમે જનતા માટે કરી રહ્યા છીએ અમારા માલધારી માટે કરી રહ્યા છીએ અને બધા માટે કરી રહ્યા છીએ એટલે સરકારને સમજવું પડશે સરકારને સમજવું પડશે કે આ વસ્તુ સાચી છે લોકો બી સમજે છે તમે જો બધા લોકોનો તમે સર્વે કરો તો બધા લોકોને ગાય માતા ઉપર લાગણી છે અને બધા લોકોને એવી ખબર છે કે આમાં માલધારીઓનો વાંક નથી કેવળમાં કેવળ સરકારનો જ વાંક છે કે જે ગૌચર ખાઈ ગઈ છે એટલે આમાં કેવલમાં કેવલ સરકારને સમજવું પડશે નકત પછી એવું થશે કે આનું પરિણામ ભોગવવું સરકારને પડશે કે સરકાર બે બાજુ રમી રહી છે આમ એવું કહે છે ગુજરાતની જનતાને કે આ બિલ અમે તમારા માટે લાયા છે અને હકીકતમાં એવું છે જો સરકાર ઇચ્છતી હોય કે આમાં સંપૂર્ણ નિવારણ આવે તો માલધારીઓને વસાવતો બને આપો માલધારીઓ પાસે બેસો તમે અમે માલધારી તૈયાર છે તમારી પાસે તમારી તમે જેમ કહો છો અમે ગાય મારતા માટે અને ગુજરાતની જનતા માટે બધી રીતે તૈયાર છીએ અમે ખ્યાલ આ બંનેનો આભાર સો વાતની એક વાત ગાય ક્યારે રજડતી ન હોવી જોઈએ એ હકીકત છે એક ગૌપાલકે પણ રજળતી ન મૂકવી જોઈએ અને સરકારે પણ કમસે કમ એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ જો ખરેખર આપણે ગાયને માતા માનતા હોય તો મા રજળતી તો હોઈ ન શકે અને માં કોઈની અથડાઈ પણ તો ન શકે એટલે આ વ્યવસ્થા પરમનન્ટ કરવી જરૂરી છે દર્દ સાથે દર ચાર મહિને આ પ્રકારનો કાર્યક્રમ કરવો પડે છે અને શબ્દ વાપરવો પડે છે ઢોરનો આતંક આતંક કેવું એનાથી ખરાબ એક નાગરિક તરીકે મારા માટે પણ ખરાબ કંઈ ન હોય શકે પણ જ્યારે જ્યારે આ પ્રકારના અકસ્માતો થાય છે એટલે પ્રયાસ અમારો એવો હોય છે કે સરકાર સુધી આ વાત પહોંચાડવું કે મહેરબાની કરીને આનું કોઈ કાયમી નિરાકરણ લાવો અને એના માટે અત્યાર સુધીની તમામ સરકારો જવાબદાર છે કારણ કે ગૌચરની જગ્યા રાતોરાત નથી ગઈ ભાજપની સરકાર સત્યાવીસ વર્ષથી હશે અગાઉ કોંગ્રેસની સરકાર હતી એ સરકારોમાં ફળવાઈ હશે પણ ક્રમશ ઓછી થયેલી હશે ક્રમશઃ શહેરનો વ્યાપ વધ્યો છે એટલે તમામ લોકો જવાબદાર છે મહેરબાની કરીને મોતને જોજો મતને નહીં એટલે નક્કર નિર્ણય કરજો ખેર આજની ચર્ચામાં આટલું જ ગઈકાલથી જ અમે રોજ રાત્રે સાડા નવ વાગે મુદ્દાની વાત ગુજરાત ની ગુજરાતની જનતાને સ્પર્શતા મુદ્દાનું સચોટ વિશ્લેષણ જેની અંદર દિવસભરના સમાચાર પણ હોય છે તેનું ડેપ્થ સાથેનું વિશ્લેષણ પણ હોય છે આપ જોવાનું ન ચૂકતા મુદ્દાની વાત રાત્રે સાડા નવ વાગે ये कोई मामूली बनियान नहीं है जैसे स्मार्ट फोन स्मार्ट टीवी स्मार्ट वॉच स्मार्ट बनियान अलग है ना mm. कभी smart, कभी जिम स्मार्ट स्मार्ट जिम कहते हैं रंजीत स्मार्ट पहले स्मार्ट बन पनीर में रंग रू और कम तीखेपन के लिए हमें चाहिए गजानंद कुमठी लाल मिर्च तेजा लाल कुमठी लाल रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर शो दे का मजबूत 500 TMT फ्लेक्सिबल छे मजबूत छे अने साउथी शक्तिशाली छे मजबूत 500 TMT जे नाम ते वो काम देखे कौन नया खिलाड़ी आया है समझा देते हैं प्यार से समझाएंगे धीरे-धीरे से वो भी अपनी सुबह में

बोलो सुबह केसरी अबे फर्क पड़े की नहीं हाँ आलो जीका सल जिम कर सल्फर तत्व पूर्ति करे जी का सल हम फेर पड़ सदन धर्मज क्रॉप गार्ड नु नीका सल ये कोई मामूली बनियान नहीं है स्मार्टफोन स्मार्ट टीवी स्मार्ट वॉच इज स्मार्ट बनियान अलग है ना कभी स्मार्ट कभी जिम स्मार्ट इसे कहते हैं रंजीत स्मार्ट पहले स्मार्ट बनो पनीर में रंग रू और कम तीखेपन के लिए हमें चाहिए गजानंद कुमठी लाल मिर्चा लाल कुमठी लाल रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद हर मिर्च का मास्टर कॉलेजर भागेगा बाबा ऑल सीजंस के लिए कुछ भी करेगा हम अ मैन ऑफ ऑल सीजंस लगन में कई साड़ी सारे लगछे आग के पछिया कोई मन चाले सुबह रख पड़े जे पापा तू बीजा नंबर थी पास सोयो पहलो है के बीजो सो फरक पड़े जे राम भाई अबे फरक पड़े जे के नहीं हाँ निराश न था आलो जिंक ए सल्फर बमनी शक्ति धरावत धर्मज क्रॉप गार्ड नीका इंटरनेशनल इंस्टीट्यूट ऑफ होटल मैनेजमेंट वन ऑफ स्कूल्स स्कूल बाय 50 कंट्रीज़ व्हाट्सएप नंबर 9831050000 આઝાદી થી લઈને 2022 સુધી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન હતું 99 મેગાવોટ અને છેલ્લા બે દાયકા વધીને થયું 16588 મેગાવોટ એટલે જ તો આજે ગુજરાત વન સન વન વર્લ્ડ નો મંત્ર આખું એ વિશ્વ અપનાવી રહ્યું છે વન ડે ગુજરાત Do ओरियंट पंखा मैं बी एल डी सी टेक्नोलॉजी है मतलब बिजली नो बिल लगभग अर्धो वाइड रेंज ऑफ ओरियंट बी एल डी सी पंखा अत्यंत साइलेंट अत्यंत शक्तिशाली अत्यंत कार्यक्षम अच्छी जॉब के लिए इट्स पर एट पारूल यूनिवर्सिटी रहो बेफिकर क्योंकि इनको बोलने की जरूरत ही नहीं इनके बोलते हैं ज्वाइन पारूल यूनिवर्सिटी गुजरात दाल फ्राई में तीखेपन और रंग रूप का बैलेंस चाहिए तो उसमें लगेगी गजानंद रेशम लाल मिर्च तेजा लाल कुंलालम लाल रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर ये कोई मामूली बनियान नहीं है जैसे स्मार्ट फोन स्मार्ट टीवी स्मार्ट वॉच स्मार्ट बनियान अलग है ना कभी स्मार्ट कभी जिम स्मार्ट इसे कहते हैं रंजीत स्मार्ट पहले स्मार्ट बनो देखे कौन नया खिलाड़ी आया है समझा देते हैं प्यार से समझाएंगे धीरे धीरे से वो भी अपनी सुबह में ये तो अपनी सुबह है जुबान एक हो तो दिल भी एक होने चाहिए